ಮಣಿವೇಶರಮಣೀಯದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೇ. ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೇ ಜೈ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನೇ ಜೈ. ಕಥಾ ಸಾಂಭಳನಾರ ಬಧಾಜ್ ಭಕ್ತೋನೆ ಖೂಬ ಭಾವಥಿ ಜೈ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಶ್ರೀ ಹರಿಚರಿತ್ರಾಮೃತ ಸಾಗರ್ ಪೂರ್ಛಟ್ಟು ತರಂಗ ದಸ್ಮು. ಭಗವಾನ್ ಶ್ರೀಹರಿ ಲಿಂಬಡಿಥಿ ಬಲಗಾಮಡಾ ವಿಗೆರೆ ವಿಚರಣ ಕರ್ತಾ ಕರ್ತಾ ಆಗಳ ಸಿಯಾಣಿ ಪಧಾರೆ ಛೆ. ಎ ಪ್ರಸಂಗ ಆ ತರಂಗಮಾ ಆಪಣೆ ಶ್ರವಣ ಕರೀಸು. ಭಗವಾನ್ ಶ್ರೀಹರಿನೊ ಪ್ರತಾಪ್ ಜೋಯಿನೆ ರಾಜಾನಾ ಬಧಾ ಭಾಯಾತೊ ದಿವಾನ್ ಕಾರಭಾರಿಯೊ ಬಧಾಯೆ ಮಳಿನೆ ಹರಿನಿ ಪೂಜಾ ಕರಿ. ಲಿಂಬಡಿನಾ ರಾಜಾ ಹರಿಸಿಂಹಜಿನೆ ಶ್ರೀಹರಿಯ ಉಪ್ಪರ ಕಹಿಯಾ ಪ್ರಮಾಣೆ ರಾಜಿ ಕರ್ಯಾ. ಪಚೀ ತ್ಯಾಥಿ ತತ್ಕಾಳ ಚಾಲ್ತಾ ಥಯಾ. ಆವಿನೆ ಹಾಥಿ ಉಪ್ಪರ ಬೇಠಾ ತೆ ವಕ್ತೆ ಶ್ರೀಹರಿನ ಹಾಥಮಾ ರುಮಾಲ್ ಹತೋ. ಡಂಕಾನೆ ಝರಿಯಾನಿ ನಿಸಾನೋಯ ಸಹಿತ ರಾಜಾನಿ ಜೆಟ್ಲಿ ಸವಾರಿ ಹತಿ ತೆ ಬಧಿ ಶ್ರೀಹರಿನೆ ವಳಾವಾ ಮಾಟೆ ಸಾಥೆ ಚಾಲಿ. ಆಪಣಾ ಶಾಸ್ತ್ರೋಮಾ ರಾಜಾ ಅನೆ ರಾಜಾನಾ ವೈಭವ ಎನು ಪುಷ್ಕಳ ಪ್ರಮಾಣಮಾ ವರ್ಣನ ಛೆ. ರಾಜಾನಗರಮಾ ಬಹಾರ ನಿಕಳೆ ತೋ ಪಣ ಆಗಳ ಚಾರ ಪಾಂಚ ರಥ ಹೋಯ, ಪಾಛಳ ಚಾರ ಪಾಂಚ ರಥ ಹೋಯ, ವಚ್ಚೆ ರಾಜಾನೋ ರಥ ಹೋಯ. ಆಜೆ ಧನತೆರಸ್ನೋ ಪವಿತ್ರ ದಿವಸ ಛೆ. ದೀಪಾಳಿ ದಿವಾಳಿ ಉತ್ಸವ ಎನ್ನ ಮಹಾತ್ಮ್ಯ ಸಭರ ದಿವಸೋ ಮಾನೋ ಏಕ ದಿವಸ ಎಟ್ಲೆ ಆಜನೋ ದಿವಸ. ಧನ ತೇರಸ್ ಲೌಕಿಕ ನಾಮ ಛೆ, ಪಣ ಶಾಸ್ತ್ರೀಯ ದೃಷ್ಟಿಯೇ ಆಜನಾ ದಿವಸೆ ಧನನೆ ಧೋವಾನೂ ಛೆ, ಧನನೆ ಶುದ್ಧ ಕರವಾನೂ ಛೆ, ಲಕ್ಷ್ಮೀನೆ ಪವಿತ್ರ ಕರವಾನಿ ಛೆ. ಲಕ್ಷ್ಮೀ એ ભગવાન નારાયણ સિવાય કોઈ પણ જગ્યાએ સ્થિર થવાની જ નથી, એટલે એક લક્ષ્મીનું નામ છે ચપલા, આવું નામ છે એનું, એટલે લક્ષ્મી ચંચળ છે. આજે છે પણ આવતીકાલે હશે કે નહીં હોય. લક્ષ્મી આવે છે એટલા માટે જેને લક્ષ્મી મળે અને લક્ષ્મી દ્વારા નારાયણની સેવા કરી લે તો એના જેવો કોઈ ડાયો માણસ નથી. લીંબડી ગામના ઠાકોર દરબાર હરિસિંહજી એમણે શ્રીજી મહારાજને એટલા બધા રાજી કર્યા. હમણાં હમણાં આપણે બધા પ્રસંગો સાંભળીએ છીએ રોજ. આ રાજા મહારાજાઓને એકાદ વાર મહારાજના દર્શન થયા છે, પરંતુ તેમ છતાં એ બધા દરબારોને ભગવાન સ્વામિનારાયણ સાચા છે, એના સાધુઓ સાચા છે. દુનિયાના જગતના બાવાઓની રીત લોકોને ભાવ તોડનારી છે, જ્યારે આ સંતોની રીત લોકોના હૃદયમાં શ્રદ્ધા અને ભક્તિના અંકુર જગાડનારી છે. એવી અલૌકિક રીત મહારાજને જોઈને આ રાજા મહારાજાઓ પોતાનો જે વૈભવ હતો, ખરેખર રાજાઓ પોતાની નગરયાત્રા માટે સોનાના ઘોડાઓ સોનાના રથ જે વર્ષમાં એક બે વાર વાપરાતા, બરાબર આવું દરેક રાજા મહારાજાઓ રાખતા. શ્રીજી મહારાજ જ્યારે જ્યારે પધાર્યા છે ત્યારે ત્યારે રાજા મહારાજાઓએ પોતાના ખજાના ખોલી નાખ્યા,
પોતાના ખજાનાની મૂલ્યવાન વસ્તુઓ મહારાજની સેવા માટે વાપરી છે. આપણે જોયું છે વડોદરામાં ગાયકવાડ સરકારે જે મહારાજની સવારી કાઢી, ખબર છે ને આપણે કેટલો વૈભવ. તમારા ઘરે પણ ઠાકોરજી પધારે, સંતો પધારે ત્યારે ઘરમાં સારામાં સારી ચાદર હોય ને તમે શોધો કે નહીં? ઠાકોરજી માટે પાથરો. ઘરમાં સારામાં સારી ચાંદીની સોનાની ડીશ મૂકી રાખી હોય તો કોના માટે રાખો તમે? ઠાકોરજી માટે. તમે ભલે સ્ટીલના વાસણમાં જમો પણ મહારાજ માટે સારામાં સારી ડીશ, સારામાં સારી ચાદર. પૂજ્યપાદ ગુરુજી પધારવાના છે તો સારામાં સારી ચાદર, સારામાં સારો ફૂલનો હાર રાખીએ છીએ કે નહીં? પ્રેમનું આ એક અંગ છે. જ્યારે જીવમાં પ્રેમ આવે ત્યારે શ્રેષ્ઠ અને સારી વસ્તુ હોય એ પ્રિય પાત્રને અર્પણ કરી દે છે. વાજિંત્રો વાગતા હતા ગામમાં. જેટલા હરિભક્તો હતા તેમણે શ્રીહરિની ઘેર ઘેર પધરામણી કરી. જેને જેટલો ભાવ હતો તે પ્રમાણે તેમણે ઘણા હેતથી શ્રીહરિની પૂજા કરી. જ્યારે સહુ હરિભક્તો પૂજા કરી રહ્યા ત્યારે શ્રીહરિ ગામથી બહાર નીકળ્યા. બધા હરિભક્તો સાથે હતા. ગામના લોકોનો પણ કોઈ પાર ન હતો. સેવા કરનારા ભક્તો હાથ વડે સેવા કરે, કાન વડે કથા સાંભળે, મોઢા વડે મૌન રાખે. કેવી સરસ નાની વાત આવે છે. લીંબડીથી થોડા દૂર ગયા ત્યારે સુખકારી શ્રીહરિએ મનમાં વિચાર્યું, પછી હાથીને બેસાડ્યો. તે વખતે તેના ઉપરથી પોતે નીચે ઉતરી ગયા. શ્રીજી મહારાજે શું મનમાં વિચાર્યું છે દાદા, તમે વિચાર કર્યો કઈ? ભૂપેન્દ્રભાઈ, વાસુ મામા, લીંબડીના દરબાર હરિસિંહજીએ પોતાનો હાથી, પોતાનો વૈભવ મહારાજની સેવા માટે અર્પણ કર્યું છે. પણ ભગવાન સ્વામિનારાયણ એવા છે ને, એમને સ્વીકારતા પણ આવડે છે અને એમને છોડતા પણ આવડે છે. મહારાજે મનમાં વિચાર કર્યો કે નગરથી ઘણે દૂર સુધી આપણે આવી ગયા છીએ, આ બધું તો રાજાનું છે, આ તો રાજાને શોભે એવું છે, આપણે તો સાધુ છીએ, સાધુની રીતમાં આ બધું શોભે એવું નથી. એમ વિચારી શ્રીજી મહારાજે હાથીને નીચે બેસાડ્યો. હાથી ઉપરથી મહારાજ પોતે નીચે ઉતર્યા. ઘણીવાર આપણે જગતમાં સમાજમાં જોયું છે કે ઘણા માણસોને થોડા દિવસ માટે પણ તમે કંઈક વસ્તુ વાપરવા આપી હોય ને પછી અધિકાર જમાવી લે. આ દુનિયાની તમામ વસ્તુ એના માલિક એક જ છે. કોણ? ભગવાન. લક્ષ્મીના નાથ એક જ છે. જે જે આ દુનિયાના માલિક બનવા ગયા એ બધા મૂર્ખ બન્યા છે, પણ જે આ જગતના મુનિમ બન્યા કે આ ઠાકોરજીની મિલકત છે, આપણે તેના રખેવાળ છીએ, આપણે મુનિમ છીએ, આપણે એના સેવક છીએ, ટ્રસ્ટી બનીને જે આ જગતમાં રહ્યા ને એ બધા ઉપર ઠાકોરજીની દ્રષ્ટિ થઈ. આપણે માલિક નથી, શું છીએ? આપણે મુનિમ છીએ. બસ આટલું એક સૂત્ર જીવનમાં જો પાક્કું થઈ જાય ને, આટલું સૂત્ર. દાદા ખાચર હતા, એણે રજવાડાઓ કર્યા છે. બે ઘર દાદા ખાચરે કર્યા, બે પત્ની સાથે પરણ્યા, પણ તેમ છતાં પરમ એકાંતિક ભક્ત કહેવાયા. કારણ કે સર્વસ્વને ઠાકોરજીની ઈચ્છાથી કર્યું હતું. લગ્ન કર્યા એ પણ મહારાજની ઈચ્છાથી, પોતાની ઈચ્છાથી નહીં. રજવાડું કર્યું એ પણ ભગવાનની ઈચ્છાથી, પોતાની ઈચ્છાથી નહીં, આસક્તિથી નહીં. આપણે શું કરીએ છીએ? જે કંઈ કરીએ છીએ બધાની પાછળ આપણી આસક્તિ, આપણો અહંકાર, આ બે તત્વ જ કામ કરે છે. એને લીધે આ બધી વસ્તુ બંધન છે. આસક્તિ ને અહંકાર છૂટી જાય તો આ માયા અક્ષરધામમાં જવા માટે નિસરણી બની જાય. એટલે શ્રીજી મહારાજે મનમાં વિચાર કર્યો, હાથીને ઉભો રાખ્યો, પોતે નીચે ઉતરી ગયા. શ્રીહરિને વળાવવા માટે જે સવારી આવી હતી તે બધાને પ્રસાદી આપી સહુને રાજી કર્યા. જેનું જેવું સન્માન કરવું જોઈએ તેનું તેવી રીતે ભગવાન શ્રીહરિએ બધાનું સન્માન કર્યું. સન્માન એટલે શું? યોગ્ય રીતે બોલાવ્યા, યોગ્ય રીતે પ્રસાદ આપ્યો, મીઠો આવકાર આપ્યો, દરબાર ખૂબ સેવા કરી. શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી છે,
જે વ્યક્તિ જેવે ગુણે કરીને યુક્ત હોય તેને તેવી રીતે બોલાવવો. વાત એકદમ નાની છે, પણ આ વાત જીવનમાં જો આપણે શીખી જઈએ ને તો જીવનના મોટા ભાગના પ્રશ્નો એક જ વાત સોલ્વ કરી નાખે છે. વાણી તોતડી હશે તો ચાલશે, તોછડી હશે તો. કેટલી નાની એવી સમજવા જેવી વાત જુઓ. જેનું જેવું સન્માન કરવું જોઈએ તેનું તેવી રીતે ભગવાન શ્રીહરિએ બધાનું સન્માન કર્યું. આવી રીત સંતોમાં જોવા મળશે. મંદિરમાં આવે ને તમે જોજો, સંતોની રીત જોજો. નાનો બાળક આવશે એની જોડે પણ પ્રેમથી વાત કરશે, કોઈ તમારા જેવા વડીલ આવે એની જોડે પણ પ્રેમથી વાત કરે, કોઈ યુવાન આવશે તો પણ પ્રેમથી વાત કરશે. સંસારી માણસ કેવું વિચારે? એ મને આવકાર આપે. અને સંતો કેવું વિચારે? હું સામેવાળી વ્યક્તિને આવકાર આપું. હું કથામાં ઘણી વાર કહું છું, આખી દુનિયાની ત્રણ ભૂખ ક્યારેય સંતોષાઈ નથી. એક પ્રેમની, મને પ્રેમ મળે, મને આદર મળે, મને સન્માન મળે, પણ આ ત્રણ વસ્તુ મેળવવા માટેની નથી, વાવવા માટેની છે. તમે પ્રેમને વાવો, પ્રેમ મળશે. આદરને વાવો તો આદર મળશે. સન્માનને વાવો તો શું મળશે? સન્માન મળશે. શ્રીહરિએ જ્યારે આવી રીતે પ્રસાદ અને સન્માન વગેરે કર્યું ત્યારે બધા રાજી રાજી થઈ ગયા. બધાના મનમાં થયું, અહો આવી રીત તો અમે ક્યાંય જોઈ નથી, આ તો અક્ષરધામની રીત છે ને. પછી બધા હરિભક્તોને શ્રીહરિએ પાછા વાળ્યા, પોતે અશ્વ ઉપર સવાર થયા. સવારીને હરિભક્તો બધા ભલગામડાથી પાછા વળ્યા. લીંબડી નરેશના ભાઈ ભલગામડામાં રહેતા હતા, તેને શ્રીહરિ ઉપર ઘણો પ્રેમ હતો. તેઓ તરત જ ત્યાં દર્શન કરવા આવ્યા. જ્યારે જ્યારે શ્રીહરિ આ રસ્તે નીકળતા ત્યારે ભલગામડામાં બે ઘડી પણ ઉતારો કરતા. શ્રીહરિ ભલગામડાથી ઘાંઘરોટી ગામ પહોંચ્યા. ત્યાંથી એક કોસ જેટલું ચાલ્યા હશે ત્યાં રસ્તામાં ભોગાવો નદી આવી. શ્રીહરિએ કેટલી વાર ભોગાવામાં નાહ્યા છે. સાથેના બધા સંતો પણ ભોગાવો નદીમાં નાહ્યા છે. ઘણીવાર ભોગાવાનું પાણી પીધું છે. તેને કિનારે ઘણીવાર ટીમણ પણ કર્યું છે. સિયાણી ગામના વિપ્ર શિવરામ ભટ્ટ ઝાલાવાડના હરિભક્તોમાં શિરોમણી ગણાતા હતા. તે સિવાયના બીજા પણ હરિભક્તો જે સિયાણી ગામમાં રહેતા હતા તે બધા મનમાં ઘણા જ હરખાઈને શ્રીહરિની સન્મુખ આવ્યા. શ્રીહરિના સમકાલીન સંતો ભક્તોમાં કહેવાય છે ને, મહારાજના સમયે હરિભક્તોની સંખ્યા ઓછી હતી અત્યારની કમ્પેરિઝનમાં, પણ ગુણવત્તા ક્વોલિટી જે હતી ને, અત્યારે ક્વાન્ટિટી વધી ગઈ, પણ ક્વોલિટીની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણું લોયાધામ કહી શકાય ક્વોલિટી વાળું છે. મારો નાનો જીત જો કેટલી સેવા કરે છે. પણ તેમ છતાં આપણે ગુણવત્તાની દૃષ્ટિએ ક્યારેય અભિમાની ન બનવું જોઈએ. ગુણને આવતા વાર લાગે છે, જતા વાર લાગતી નથી. શ્રીજી મહારાજના સમકાલીન ભક્તોમાં જેમ દાદા ખાચર, જેમ પર્વતભાઈ, જેમ ઝીણાભાઈ મોટા મુક્તો થયા, એવા જ મહાન મુક્ત સિયાણી ગામના શિવરામ ભટ્ટ. એનો ઇતિહાસ એટલો વિસ્તારથી છે, પણ એવા સ્થિતિવાળા હતા જેમણે સર્વોપરી ઉપાસનાના ડંકા વગાડ્યા. રાજા મહારાજાઓને, અનેક લોકોને સત્સંગનો રંગ ચડાવ્યો. શિયાણીમાં મહારાજ પધાર્યા છે. ઝાલાવાડના તમામ ભક્તોમાં શિરોમણી શિવરામ ભટ્ટ ત્યાંના રહેવાસી હતા. તે સિવાયના પણ ઘણા બધા હરિભક્ત હતા. તે બધા મનમાં ઘણા હરખાઈને શ્રીહરિની સન્મુખ આવ્યા. જેટલા હરિભક્તો હતા તે બધા ભોગાવો નદી સુધી સન્મુખ આવ્યા. બધા શ્રીહરિના પગમાં પડ્યા અને શ્રીફળ લાવ્યા હતા તે આગળ ધર્યા. ભાઈ સાંભળજો, કથામાં મહારાજ આવે છે એના સમાચાર મળતાની સાથે ગામના તમામ માણસો, ત્યારે આજના જેવા મોબાઈલ નહોતા, આજની જેમ SMS નહોતા થતા, આજની જેમ વોટ્સઅપ મેસેજ તરત નહોતો આવી જતો કે ભાઈ કથા ચાલુ થઈ ગઈ. આટલા બધા નોટિફિકેશન આવે છે તોય માણસ હવે જાગતો નથી. અલાર્મમાં આવી એવી સિસ્ટમ આવી, સ્નૂઝ થઈ જાય. એક વાર નહીં તો બે વાર વાગે, બે વાર નહીં તો ત્રણ વાગે આવે તોય આ ખબર જ છે. આને કહેવાય છે ઊંઘતા માણસને કોઈક જગાડી શકે, પણ જાગતો ઊંઘતો હોય ને એને કોઈ ના જગાડી શકે.
અજ્ઞાની માણસને ક્યારેક સમજાવી શકાય, પણ અધૂરા જ્ઞાની માણસને ક્યારેય સમજાવી નથી શકાતું. આજના સમાજની સ્થિતિ કેવી થઈ ગઈ છે? અધૂરું જ્ઞાન, અધકચરું જ્ઞાન, અહંકારયુક્ત જ્ઞાન, એને કેમ સમજાવી શકો? કેવી સરસ વાત આવી જુઓ. દરેક હરિભક્તો આવ્યા, જેને જેને સમાચાર મળ્યા, કામ કાજ ધંધો વ્યાપાર બધું છોડી મહારાજનું સામયું કરવા ભોગાવો નદી સુધી પધાર્યા, શ્રીફળ લાવ્યા છે, મહારાજના ચરણમાં ધર્યા. પછી ત્યાંથી સિયાણી ગામમાં આવ્યા, ત્યાં નજીકમાં તળાવ હતું, મસાલોનું અજવાળું ઘણું હતું, ઢોલ અને ત્રાંસા વગેરે વાજિંત્રો વાગતા હતા, ડંકા અને નિશાન સાથે હતા, તુરાઈ ભેરી શરણાઈ આદિ આનંદદાયક વાજિંત્રો વાગતા હતા, તેની શોભા બધે વ્યાપી ગઈ. શ્રીહરિ જે અશ્વ ઉપર બેઠા હતા તે અશ્વ બધો સોનેરી સાથથી શોભતો હતો. શ્રીહરિએ પણ શરીરે જે વસ્ત્ર પહેર્યા હતા તે બધા સોનેરી અને દેદીપ્યમાન હતા. હાર તોરા બાજુબંધ કડા સાંકળા પહોંચી કમરનો કંદોરો ઘણા ઘરેણા સોનાના ધારણ કર્યા હતા. આપણા પીવડા ઘનશ્યામ મહારાજ માટે પણ પૂજ્યપાદ ગુરુજીએ કેવી મોટી કરુણા કરી આપણા ઉપર. મહારાજના કંદોરા, મહારાજના એક એક અલંકાર, તોડા કડા હાથના બધા જ એવા સુવર્ણના બનાવ્યા છે, દર્શન કર્યા છે ને તમે બધા ભક્તોએ. રાજાધિરાજ છે ને, માલિક એ છે ને. ગુરુજીનો એક સંકલ્પ હતો કે મારે મહારાજને સોનાના સિંહાસનમાં પધરાવા છે, અને લોયાધામ પરિવારના ભક્તોએ એવો સંકલ્પ, એવી સેવા કરી, એવી સેવા કરી કે પ્રતિષ્ઠાના દિવસથી જ પીવડા ઘનશ્યામ મહારાજ સોનાના સિંહાસનમાં બિરાજમાન થયા. આ પ્રેમ છે તમારો, આ તમારું સમર્પણ છે, આ મહારાજ તમારા છે. પૂજ્યપાદ ગુરુજીએ પ્રતિષ્ઠા વખતે એટલી સરસ વાત કરી હતી, આ મહારાજ આજે આવ્યા છે એ આપણા પ્રેમથી આવ્યા છે. આજે મહારાજ આવ્યા અને જેટલા પ્રેમથી ખેંચાયા છે ને, આવો ને આવો પ્રેમ કાયમને માટે જો આપણા હૃદયમાં રહે ને, તો આ મહારાજ તો પ્રગટ છે છે ને છે. પ્રેમી તે જનને વસ પાતળિયો. કરીને મહારાજની મૂર્તિમાં હેત કરવાનું છે. સુવર્ણના આભૂષણો, અલંકારો, સોનાનું સિંહાસન, રંગબેરંગી વસ્ત્રો, આ બધું કોના માટે છે? પ્રેમી ભક્તોને ભગવાનમાં પ્રેમ થાય એના માટે છે. વચનામૃતમાં મહારાજ એમ કહે, કોઈકની સેવા અમે સ્વીકારીએ છીએ, કોઈકની વસ્તુને અમે ગ્રહણ કરીએ છીએ, એ બધું કોના માટે? કોઈકનું કલ્યાણ થાય એના માટે. અને જો અમે ખોટું કહેતા હોઈએ તો અમને ગુરુદેવ રામાનંદ સ્વામીના સોગંધ છેલો. સોગંધ ખાઈને મહારાજે વાત કરી. કોઈને વખાણીએ છીએ, કોઈને વખાણતા નથી, કોઈકની વસ્તુ અમે લઈએ છીએ, કોઈની વસ્તુ લેતા નથી, પણ એ બધાની પાછળ કેવળ ને કેવળ જીવનું રૂડું કરવાને વાસ્તે અમે એવું કરીએ છીએ. આવી રીતે શ્રીજી મહારાજે સુવર્ણના અલંકારો ધારણ કર્યા હતા, હાર તોરા બાજુબંધ કડા સાંકળા પહોંચી કમર ઉપર કંદોરો, આ બધું સોનાનું, કાનોમાં કુંડળ સોનાના હતા, મતવાલો શિરપેચ મસ્તકે બાંધ્યો હતો, તેના ઉપર વિવિધ પ્રકારના નંગોથી જડેલી કલગી અત્યંત શોભતી હતી. આપણા પીયુડા મહારાજને મસ્તક ઉપર તમે જુઓ છો ને, રોજ રોજ નવી નવી જાતની અને ભાતની પાઘો. આપણા વિચારમાં ન આવે કેવી કેવી જાત જાતની ને ભાત ભાતની પાઘો હોય. બોલો, બે ત્રણ મંદિર વાળાના તો મેસેજ વચ્ચે આવ્યા કે તમે આ પાઘ ક્યાં બનાવી છે, આ મુગટ ક્યાં બનાવ્યો છે, લો કેટલા તોરા ને કેટલા પેચ ને કેટલા છોગા ને, હે જોયું છે કે નહીં? એમાં શ્રીજી સ્વામી શણગાર કરે તો ભાઈ રંગ ચડે, હા સોનામાં સુગંધ ભળે ને. બે ચાર પાંચ તોરા ઓછા હોય તો સ્વામી પાછા ઉમેરી દે. પ્રેમ છે ને ત્યાં એમ છે કે હજી મહારાજ માટે શું કરીએ, હજી મહારાજ માટે શું કરીએ. મોતી જડેલા હતા એવા ઝરિયાની છોગાની શોભા તો અદભુત છવાઈ હતી. એક હાથમાં મોતી ભરેલી છડી, બીજા હાથમાં રૂમાલ ધારણ કર્યો હતો, લલાટમાં કેસરયુક્ત ચંદનનું રૂપાળું તિલક હતું, ચરણોમાં ઝાંઝર અને મોતી જડિત સોનેરી મોજડીઓ પહેરી હતી, અશ્વને માથે મોરકલગી હતી, નવરંગી સુશોભિત લાગતી હતી, બંને બાજુ સોનેરી ચામર ઢળી રહ્યા હતા. તે સમયે શ્રીહરિ મુખથી મરક મરક હસી રહ્યા હતા. શ્રીહરિની સાથે બીજા જે બધા અશ્વ હતા તે વિચિત્ર રીતે શણગારેલા હતા. અશ્વના બધા શણગાર સોનાના હતા.
જેનું વર્ણન કરીએ પાર આવે તેમ નથી. જ્યારે સવારી સિયાણી ગામમાં આવી ત્યારે ત્યાં મસાલો ઘણી કરેલી હતી. ગામનો ઉગમણો દરવાજો અપાર શોભતો હતો. શ્રીહરિ જ્યારે પધાર્યા ત્યારે વિચિત્ર સાધનોથી શોભાડ્યો હતો. પૂરની અંદરનો રાજમાર્ગ પણ સારી રીતે શોભાડ્યો હતો. દરેક ભવનને દરવાજે મોતીના તોરણ બાંધી દીધા હતા. બધી બજારોમાં કેળાની લૂમવાળા કેળના સ્તંભ રોપાવી દીધા હતા. મોતીથી ચોક પુરાવીને ધૂપ અને દીપ કરાવી દીધા હતા. પૂરના જેટલા મનુષ્ય હતા તેઓ બધા હાથમાં શ્રીફળ લઈને આવ્યા હતા. બજારમાં ઘણી ભીડ થઈ હતી. સહુ શ્રીહરિને પૂજતા હતા. લો આગળ પણ આવ્યું, મહારાજના દર્શન કરવા એવા શ્રીફળ લઈને આવ્યા. ફરીવાર આવ્યું, જે કોઈ દર્શન કરવા આવે શ્રીફળ લઈને આવતા હતા. શ્રી એટલે લક્ષ્મીજી, ફળ એટલે એક ફળ, જે શ્રીફળ છે લક્ષ્મીજીના નામે કરેલું ફળ છે. આજનો દિવસ લક્ષ્મી પૂજનનો દિવસ છે, ધનતેરસનો દિવસ છે. શાસ્ત્ર પ્રમાણે લગ્નથી માંડી મરણ સુધીના તમામ માંગલિક પ્રસંગોમાં, તમે જો લગ્નમાં પણ શું હોય આગળ, શ્રીફળ હોય, અને મૃત્યુમાં પણ આગળ શું હોય, શ્રીફળ હોય, પ્રતિષ્ઠામાં પણ આગળ શું હોય, શ્રીફળ હોય, હવનમાં પણ આગળ શું હોય, શ્રીફળ હોય. શા માટે શ્રીફળ ભારતીય પૂજા પદ્ધતિમાં આટલું બધું વપરાય છે? ક્યારેય વિચાર કર્યો? વિનોબા ભાવેજીએ ખૂબ વિસ્તારથી આના વિશે વાત લખી છે. આ એટલું ઉત્તમ ફળ છે, તમામ પૂજા પાઠમાં, તમામ વિધિ વિધાનમાં આ ફળ વપરાય છે. એની પાછળનું એક કારણ છે, આ ફળનો આકાર માણસના માથાને મળતો આવે છે. આપણે માથે વાળ છે, શ્રીફળને પણ માથે વાળ છે. એ વાળ કાઢી લેવામાં આવે એટલા માટે આપણે ત્યાં સંતો ભક્તો મુંડન કરીને ભગવાનને રાજી કરે છે, જોયું છે ને તમે. એટલું જ નહીં, શ્રીફળ એ લક્ષ્મીજીનું ફળ શું કહેવા માંગે છે, એને મંદિરમાં વધેરવામાં આવે છે. શા માટે? આપણા મનની અંદર જે માન્યતાઓ છે ને, આપણા મનની અંદર પડેલી ગ્રંથિઓ છે ને, એ ગ્રંથિઓને આપણે વધેરવાની છે, એ ગ્રંથિઓને આપણે છોડવાની છે. ક્યાં? ભગવાન પાસે. એના પ્રતીક સ્વરૂપે આપણા દરેક વિધિ વિધાનોમાં, આગળ પૂજાપાઠમાં શ્રીફળ વપરાય છે. પણ ઘણા પાછા કહેવા હોય, મહારાજ બોટાદમાં પધાર્યા અને બોટાદના લોકોએ સાંભળ્યું કે સ્વામિનારાયણ ભગવાન છે, પધાર્યા છે, એમાં એક વાણીઓ દર્શન કરવા આવે, એને થયું કે સ્વામિનારાયણને ત્યાં જવાય જઈએ છીએ, ખાલી હાથે તો જવાય નહીં. એવું નાળિયેર ગોતું, 5-10-15 વર્ષ જૂનું, ઉપરથી દેખાય એટલું જ નાળિયેર, ખખડાવો તો ટોપરું ના દેખાય, પાણી ન સંભળાય. આવું જૂનું નાળિયેર પકડીને લાઈનમાં ઊભો રહ્યો, મહારાજના ચરણમાં નાળિયેર મૂક્યું. મૂળ તો વાણિયો હતો ને, એની જીભ ઉપર સરસ્વતી હતી. હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો, હે મહારાજ દયા કરજો, અમારા જેવા સામાન્ય ને તુચ્છ જીવ ઉપર રહેમ નજર રાખજો. મહારાજ હસી પડ્યા ને બોલ્યા, અરે વાણિયા, આ તારું નાળિયેર ખોટું છે, આ ખોટું નાળિયેર લઈને ક્યાં આવ્યો? પણ એટલો બુદ્ધિવાળો વાણિયો મહારાજને કે મહારાજ નાળિયેર ખોટું પણ તમે ખોટા ખાચા. મહારાજ કે નાળિયેર, નાળિયેરની વાત પછી તમે હાચા ખોટાઈ ગયો. નાળિયેર ભલે ખોટું પણ તમે જો સાચા હો તો મારું કલ્યાણ સાચું કરજો, બાકી નાળિયેર પણ ખોટું ને તમે પણ. ત્યારે મહારાજે ભરી સભામાં કીધું, આ વાણીએ તો અમારી લાજ લીધી આજે, હવે અમારે આનું કલ્યાણ ખોટા નાળિયેરમાં કરવું પડશે. બોલો કેવો દાદા હતો એ, ખોટા નાળિયેરમાં સાચું કલ્યાણ લઈ ગયો. આનું નામ માન્યતા. માણસનું મન એટલું બધું કલ્યાણના માર્ગે નડે છે, મનનું ધાર્યું જો મૂકી દે ને માણસ, તો કલ્યાણના માર્ગની બધી રીતે આવી જાય. હમણાં આપણે મુક્તાનંદ સ્વામીની 15 માગણીઓની કથા સાંભળી હતી. તવ મૂરતે અરો વચન તુમ્હારો,
અનાદર કરે ના હે મન હમારો, મન કો ધાર્યો હોવે ન કબહું. સ્વામીએ પ્રાર્થના કરી, મન કો ધાર્યો હોવે ન કબહું, તુમ્હારો ધાર્યો હોવે સબહું. હે પ્રભુ, હું મનનું ધારું ક્યારેય ન કરું. કલ્યાણના માર્ગે દરેક બાબતમાં, કલ્યાણના માર્ગે નહીં, સંસારમાં, વ્યવહારમાં, સત્સંગમાં, સાધુ પાસે આપણે લગભગ મનની રીતે જ ચાલીએ છીએ. કેવી રીતે ચાલીએ છીએ? મનની રીતે ચાલીએ છીએ. આટલો જીવનમાં જો સુધારો કરી નાખીએ ને, મન મેળે કશું કરવું નથી. હમણાં બહુ સરસ ગુરુજીએ કથામાં વાત કરી. ગુરુજીને એક ભક્તે પૂછ્યું કે ગુરુજી શાંતિ શું કરીએ તો થાય? ગુરુજી કે જે કરો છો ને એ બધું બંધ કરી દો ને તો શાંતિ જ છે. એ કરો છો એટલે તો શાંતિ થાય છે. માણસ જે કીધું હોય એ નથી કરતો, જે ન કીધું હોય એ કરે છે. કેટલી સરસ વાત! શ્રીફળ એ પ્રતીક છે શેનું? આપણી મનની માન્યતા ભગવાનની આગળ વધેરવાનું, છોડવાનું. શ્રીફળ નથી આપવાનું, આપણું મસ્તક ભગવાનને આપવાનું છે. એટલે આપણે મંદિરે આવીને માથું નમાવીએ છીએ. માથું નમાવતા નથી, આપણે આપણી ખોટી માન્યતાઓ, જડ માન્યતાઓ ભગવાનના ચરણમાં સમર્પિત કરીએ છીએ. દરેક ગામના લોકો શ્રીફળ નાળિયેર લઈને આવ્યા છે. બજારમાં જે દુકાનો અને રહેણાંકના ભવનો હતા તે બધા બબ્બે ત્રણ ત્રણ માળના ઊંચા હતા. સહુની ઊંચી ઓસરીઓ હતી, તે બધા ઉપર લોકોની ઠઠ જામી હતી. પૂરની બધી સ્ત્રીઓ સારા આભૂષણો પહેરીને ભવનના ગોખ રવેશ અટારીઓ ઉપર ચઢીને ઊભી હતી. તેઓ મોતીના થાળ ભરી ભરીને ધર્મકુમાર શ્રીહરિને ભક્તિભાવથી વધાવતી હતી. શ્રીહરિની મૂર્તિના દર્શન થવાથી લોકોમાં અતિશય આનંદ થયો. તેઓ બોલતા હતા કે જ્યારથી જનોએ બહુ જન્મ લીધા છે ત્યારથી આરંભી આજ દિવસ સુધી આવો આનંદ ક્યારે અનુભવ્યો જ નથી. અમારા ચિત્તની વૃત્તિ શુદ્ધ થઈ ગઈ છે. હવે પરમેશ્વર શ્રીહરિ સિવાય અન્ય કોઈ વસ્તુમાં સાર દેખાતો નથી. ભગવાન સિવાયના પદાર્થ માત્ર અતિ વિઘ્નરૂપ દેખાય છે. અમારું મન નેત્રની વૃત્તિ દ્વારા શ્રીહરિની મૂર્તિમાં ચોંટી ગયું છે. હવે જ્યાં જ્યાં નેત્રની વૃત્તિ ફરે ત્યાં ત્યાં નેત્રવૃત્તિ આગળ શ્રીહરિની મૂર્તિ જ દેખાય છે. આ રીતે શ્રીહરિ પોતાના ભક્તોને દર્શન આપતા હતા. હરખભરીએ હૈયે ગામની બજારોમાં ચાલ્યા આવતા હતા. ભક્ત પ્રતિપાલક શ્રીહરિ શિવરામ ભટ્ટને ઘેર આવ્યા. નગરયાત્રામાં મહારાજની મૂર્તિના જેણે જેણે દર્શન કર્યાને દરેકના હૃદયમાં આનંદ થયો. ચિત્તની વૃત્તિ શુદ્ધ થઈ. ભગવાનના અને સાધુના દર્શન આનંદ આપે છે અને ચિત્તને શુદ્ધ કરે છે. જગતના દર્શન, જગતની વસ્તુ કે વ્યક્તિના દર્શન કેવા છે? આપણા હૃદયના આનંદને ખલાસ કરે છે. થોડી વાર લાગે આપણને સુખ, પણ ચિત્ત વિકૃત થાય, ચિત્ત વિહ્વળ બને. વિકૃત બનેલું ચિત્ત ખોટા સંકલ્પ, ખોટી વસ્તુ તરફ ખેંચાય અને પરિણામે શું થાય? માણસના હૃદયમાંથી શાંતિ જતી રહે, આનંદ જતો રહે, સુખ જતું રહે. એટલા માટે ભગવાનના ભક્તો એ છે એ આંખે કરીને ભગવાન સંતોના દર્શન કરે. જગતના રૂપ જોવા જેવા નથી. ગુણાત્યાનંદ સ્વામી કે જોવા જેવા તો એક મહારાજ અને મહારાજના સાધુ બે છે. એટલા માટે તો ભૂપેન્દ્રભાઈ તમે જુઓ, જે સંતો અને ભક્તો ભગવાનની મૂર્તિમાં એકાગ્ર વૃત્તિ રાખનારા છે એના જીવન ક્યાં, અને જગતમાં ફાટી નજરથી ફરનારા માણસો એના જીવન ક્યાં? હા, થોડા દિવસ લાગે ચમક દમક દેખાય, થોડા દિવસ માટે, પણ કૂતરા કરતા ભૂંડી હાલત આ પૃથ્વી ઉપર એ લોકોની થાય છે આપણે જોઈએ છીએ. કહેવાય છે ને, રૂપ અને રૂપિયાની પાછળ, રૂપ અને રૂપિયાની પાછળ જે પડ્યા છે ને એ બધા દુઃખી થયા વિના રહ્યા જ નથી. એટલા માટે તો બહુ રૂપિયા, જેની પાસે બહુ જાજા રૂપિયા હોય એ કેવા હોય? બહુ રૂપિયા હોય. સમજો ને, બહુ રૂપિયામાં બહુ રૂપિયા હોય. વારે વારે કપડાં બદલતા ન હોય,
એનું કાળજું પણ બદલતા હોય, એના વિચારો પણ બદલતા હોય, એનું જીવન ચંચળ હોય, એનું જીવન અસ્થિર હોય, એના જીવનમાં અશાંતિ હોય, એના જીવનમાં ઉદ્વેગ હોય, મહારાજના દર્શન કર્યા, આનંદ અનુભવાયો, કેવો વિચાર કર્યો, કરોડો જન્મ આપણે લીધા છે, આવો આનંદ, આવી શાંતિ, આવું સુખ ક્યારેય આવ્યું નહીં હોય. ચિત્તની વૃત્તિ નિર્મળ થવા લાગી. આ પિયુડા મહારાજ પાસે 5 વાગે આવો, નીરવ શાંતિ હોય મંદિરમાં, અને 15 મિનિટ એકવાર બેસી જુઓ, તમે એકવાર બેસી જુઓ, મૂર્તિમાં કેટલું ખેંચાણ છે, મૂર્તિમાં કેટલું સુખ છે. કિશનભાઈ ધર્મજવાળા લગભગ રોજ મંદિરે આવે, અડધો કલાક કલાક મૂર્તિ પાસે બેસે. પૂછો એને ક્યારેક એના અનુભવો, તમે શું અનુભવો છો? નવા સત્સંગી છે, સત્સંગી હતા જ નહીં એમ કહો, હમણાં થયા તો પણ ચાલે, પણ એને અનુભવ્યું શું? અને ઘણીવાર આપણે કેવું છે કે સત્સંગમાં જેમાં હોય ને, પેલું કે જન્મથી જલેબી ખાધી હોય ને, એને જલેબીનો મહિમા જ ન હોય, એને દશેરા કે જલેબી વિશેષ લાગે, લાગે વિશેષ, એને જલેબો થઈ ગયો હોય. આપણને આ મહારાજ મળ્યા છે, એમાં પિયુડા ઘનશ્યામ મહારાજની મૂર્તિ એટલી ચમત્કારી અલૌકિક મૂર્તિ છે. આપણા બધાના કયા પુણ્ય હશે કે આપણા ઉપર ગુરુજી આટલી મોટી કૃપા કરી, આવી મૂર્તિ આપી. આપણે થોડી વાર જો ભાવથી દર્શન કરીએ ને, તો પણ આ મૂર્તિ આપણા હૃદયમાં પ્રવેશી જાય, આવી ચમત્કારી મૂર્તિ છે. આવી રીતે મહારાજ પધાર્યા છે, શિવરામ ભટ્ટને ઘેરાવ્યા, તત્કાળ હાથી ઉપરથી નીચે ઉતર્યા, ત્યાં નવરંગ પલંગ બિછાવી દીધો હતો, તેના ઉપર રંગભીના શ્રીહરિ બેઠા, શ્રીહરિની સાથે જે સંતોને દરબારો હતા તેમને પણ ઉતારો કરાવ્યો, શિયાણી ગામની ફરતા બીજા ગામના હરિભક્તો હતા તે પણ તરત જ ત્યાં આવી પહોંચ્યા. તે બધા હરિભક્તો શ્રીહરિ ત્રિવિધ તાપો અને તમામ દુઃખો નાશ કરે છે એમ માનીને તેમના ચરણમાં નમી પડ્યા, સહુ એક એક શ્રીફળ લાવ્યા. પાછું શ્રીફળ, પહેલા તો દર શનિવારે લોકો આવીને શ્રીફળ લઈને આવતા, હવે એ બધું ગયું, હવે તો મહાપૂજામાં શ્રીફળ ગોતવાનું હોય તો એ કામ થઈ પડે. જોકે સારું છે, હવે તો આપણે મંદિરમાં મહાપૂજામાં એક એક નાની મોટી તમામ વસ્તુ સંતો આગ્રહ કરીને મગાવે છે અને હરિભક્તો લાવે પણ છે, એમ માનીને શ્રીહરિના ચરણમાં નમી પડ્યા. સહુએ એક એક શ્રીફળ લાવ્યા હતા તે શ્રીહરિની પાસે ભેટ મૂક્યા. અખિલ ભુવનના નાથ અવિનાશી પ્રભુએ સહુને ઘણા હેતથી બોલાવ્યા, જેવા શ્રીહરિએ સહુને પ્રેમથી બોલાવ્યા તેવી જ તે સહુના ચિત્તની વૃત્તિ મૂર્તિમાં ચોંટી ગઈ. જોયું, મહારાજનો આવો સ્વભાવ હતો, કોઈ આવે એને એવો મીઠો આવકાર આપે, આવો, એટલો પ્રેમથી એને આવકારો આપે, આવતાની સાથે જ મૂર્તિમય બની જાય. કહેવાય છે ને, કૌવા કાકો લેત હે કોયલ કાકો દેત, મીઠી વાણી બોલ કર જગ અપનો કરી લેત, પ્રિય વાક્ય પ્રદાનેન સર્વે તુષ્યંતિ જંતવઃ તસ્માત તદેવ વક્તવ્યમ વચને કા દરિદ્રતા. બોલવામાં ક્યાં આપણને ખોટ છે? સારું બોલીએ, ગમે એવું બોલીએ, ગમે તેવું નહીં, ગમે એવું બોલીએ, આટલું શીખી જાય તો માણસ, બાકી ઘણાને કરવત કે કુહાડાની જરૂર ન પડે. જીભ કેવી હોય જોયું છે ને, કેટલાના હૃદયને કાપી નાખે, ચીરી નાખે. ભગવાન શ્રીહરિનો આવકાર, ભગવાન શ્રીહરિનો કદરદાન સ્વભાવ, ભગવાન શ્રીહરિની મધુર અને મીઠી વાણી, એના ઉપર તો કલાકો નહીં મહિનાઓ વર્ષો સુધી બોલી શકાય, આટલા દાખલાઓ છે. જેવા શ્રીહરિએ સહુને પ્રેમથી બોલાવ્યા તેવી જ તે સહુના ચિત્તની વૃત્તિ મૂર્તિમાં ચોંટી ગઈ, તેથી તેમને કોઈને પોતાના શરીરનું ભાન પણ રહ્યું નહીં. શ્રીહરિ તે સમસ્ત હરિભક્તોની સામે જોઈ મરક મરક હસવા લાગ્યા. બરાબર તે જ વખતે ત્યાંના ગામધણી દરબાર ત્યાં આવ્યા. શ્રીહરિએ તેમને સમાધિસ્થ બધા ભક્તો દેખાડ્યા અને કહ્યું, આવી ભક્તોની સ્થિતિ જોઈને ભિક્ષાવૃત્તિ કરનારા વિપ્રો અને ભેખધારીઓ સહુ અમને ઘેર ઘેર જાદુગર કહેતા ફરે છે. શિયાણી ગામના ગામધણીને મહારાજે આવી વાત કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠ પૂરમાં શ્રીહરિ લીંબડીથી ભલગામડા અને ઘાંઘરોટી થઈને શિયાણી પધાર્યા, એ નામે 10મો તરંગ સમાપ્ત થયો.
બોલો ઘનશ્યામ મહારાજની.